ઈડર શહેરના કોરોના વાયરસના કારણે શાળા કોલેજો બંધ, નગરપાલિકાએ લીધા અગમચેતીના પગલાં. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિદેશ પ્રવાસ અને લોકોને ભીડભાડવાળી જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ, કોલેજ અને સિનેમા સહિતની જગ્યાઓ 16 થી 29 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે અને સ્કૂલ કોલેજની પરીક્ષાઓ 9 તારીખ જાહેર ના થાય ત્યાર સુધી રદ કરવામાં આવી છે, જેના અનુસંધાને ઈડર શહેરની ખાનગી અને સરકારી સ્કૂલો, કોલેજો તથા ટ્યુશન ક્લાસ પણ બંધ કરવામાં આવ્યા છે અને નાગરિકોને કોરોના વાયરસ ના ફેલાવાથી બચવા માટે સૂચનો કરવામાં આવ્યા છે, જેમાં ઈડર નગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની કાળજીના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવી છે અને નગરજનોમાં જાગૃતિ આવે માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. રાજેશ ચાવડા, ZSTV ઈડર. હાલ કોરોના વાયરસની મહામારી અંગે નગરપાલિકાએ લોકજાગૃતિ માટે બેનર્સ, હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. શું કરવું, શું ન કરવું તેની એક પ્રકારની અહીંથી પ્રવૃત્તિ ચાલુ કરી દીધેલ છે. હાલ પેમ્પલેટ્સ અપાવવાના છે અને ઘરે ઘરે એનું વિતરણ કરીશું. આગામી 21 તારીખના શનિવારના રોજ શહેર વિસ્તારના જુદા જુદા ટાવર, નગરપાલિકા, એસટી ડેપો જેવા જાહેર સ્થળોએ આ પ્રકારના ઉકાળાનું વિતરણ કરવાનું પણ આયોજન કરેલું છે, જેથી લોકો વધુમાં વધુ ઉકાળો પીવે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે એવો એક પ્રયાસ કરવામાં આવનાર છે. હાલ નગરપાલિકા વિસ્તારમાં જીમ સેન્ટર પોતાનું હતું એ બંધ કરાયું છે અને જે વર્ગો UGLM ના ચાલતા હતા એ પણ બંધ કરાયા છે. સફાઈ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. લારી પકોડાવાળા, પકોડીવાળા, શેરડીના ખોલાવાળા એ પણ પોતાની સ્વચ્છતા જાળવે અને હેન્ડગ્લોવ્સ વાપરે, પાણી મિનરલ વાપરે અને હોટલો, રેસ્ટોરન્ટ ફિનાઇલથી સાફ સફાઈ કરવામાં આવે એવી દરેકને સૂચના આપવા માટે એક પરિપત્ર પણ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ મહામારી સામે કોઈ નગરપાલિકાના નાગરિકને ચેપ ન લાગે એવી તકેદારી રાખવાના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.